પ્રતિ મુકામે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ભાઈશ્રી મોહનભાઈના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મંચ ઉપરના સૌ આગેવાનો મિત્રો, આગામી 30 તારીખે આ દેશનું ભાવિ નક્કી કરવાનો દિવસ છે કે દેશની અંદર સત્તાના સત્રો કેને આપવા, ભારતીય જનતા પાર્ટીને આપવા, કોંગ્રેસને આપવા કે અન્ય પાર્ટીને આપવા, એ ગુજરાતના લોકોએ નક્કી કરવાનો દિવસ આવતી 30 છે. એટલે ગુજરાતમાં 26 બેઠકો, 26 બેઠકનું મતદાન આવતી 30/4 ના રોજ, એટલે કે 7 દિવસ પછી યોજાવાનું છે. ભારતીય જનતા પાર્ટી સંકલ્પ કર્યો છે કે ગુજરાતની 26/26 બેઠક જીતી ઇતિહાસ, અને જેને માટે ભારતીય જનતા પાર્ટીના ટોચના આગેવાનો, કાર્યકર્તાઓ, યુવાન ભાઈ બહેન મિત્રો સતત જહેમત ઉઠાવીને 26 બેઠક જીતવાનો જે સંકલ્પ કર્યો છે એ સિદ્ધ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી જાહેર કરી કે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની બહુમતી આવે તો વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આપણા વિકાસશીલ પુરુષ અને આપણા મુખ્યમંત્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ જાહેર થાય. જાહેર થતાની સાથે સ્વાભાવિક ગુજરાતના લોકોને આનંદ અને ગૌરવ હોય, પણ સમગ્ર દેશના લોકો આ નિર્ણયને ફટાકડા ફોડી, આતશબાજી કરી, મીઠાઈઓ વેચીને ભારતીય જનતા પાર્ટીના નિર્ણયને આવકાર્યું. આવકારને જાહેર થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ઊંચો આવ્યો. તમે સૌ ટીવી મીડિયા જુઓ છો, સાંજે 9 વાગે વારુ પાડીને બેસી ગયો તો તરત જ રિપોર્ટે બેસી જાય છે. છોકરાઓ ચૂંટણી ચક્રો રાન બે સતત જોતા આવે છે. અમારા ઘરે તમને વધારે ખબર દેશમાં શું ચાલી રહ્યું છે. ભારતીય જનતા ગ્રાફ ઊંચો, ટીવી મીડિયા સર્વેક્ષણ ઉપીને બોલવાના બધા કેવા મીડિયા કે ભારતીય જનતા પાર્ટી એટલી બહુમતી આવશે, કોંગ્રેસ ડાઉન થતી જશે અને આસ્તે આસ્તે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી તરફ જઈ રહ્યો છે. આપણે સૌ ટીવી મીડિયા વાંચી છે. મિત્રો, હજી 15-20 દિવસનો ગાળો સમય ચૂંટણીનો, હજી કારણ કે આપણે તો 6ઠા રાઉન્ડમાં, 2 રાઉન્ડ આપણા પછીના પણ છે, અને ત્યારે જે પ્રચારનું જે માધ્યમ છે, પ્રચારનો દોર છે, ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી તરફ જઈ રહી કે એવું કોઈ સરકારી સવાલ નથી.